નમસ્કાર મિત્રો, માયસેલ્ફ કેતન ચોટલિયા. આ વિડીયોમાં ડિસ્કસ કરીશું આપણે માઇક્રોસોફ્ટ એક્સેલના લોજિકલ ફોર્મ્યુલા. યસ મિત્રો, નોર્મલી લોજિકલ ફોર્મ્યુલામાં ચાર ફોર્મ્યુલાનો સમાવેશ થાય છે. ઇફ, ઇફ એન્ડ, ઇફ ઓર અને નેસ્ટેડ ઇફ. ઇફ અને નેસ્ટેડ ઇફના આપણે કન્સેપ્ટ ઓલરેડી એક વિડીયોમાં સમજાવેલા છે, જે આપણે માર્કશીટ બનાવવાનો વિડીયો હતો એક્સેલનો, એમાં આપણે ઓલરેડી ડિસ્કસ આ બંને ફંક્શનની કરી ચૂક્યા છીએ. તો આ વિડીયોમાં જે બે ફંક્શન બાકી છે, ઇફ એન્ડ એન્ડ ઇફ ઓર, એને ડિસ્કસ કરીશું. તો વધુ ટાઈમ વેસ્ટ નહીં કરતા વધી આજના ટોપિક પર. તો મિત્રો, લોજિકલ ફોર્મ્યુલાને સારી રીતે સમજવા માટે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એક આપણે ડેમો બનાવેલો છે, જેમાં તમને 5 સ્ટુડન્ટની ડિટેલ જોવા મળે છે, જેમાં તમને નેમ, એમના પર્સન્ટેજ, એ કઈ બ્રાન્ચ પરથી અભ્યાસ કરે છે અને ત્યારબાદ એમની ફીસ કેટલી છે એની માહિતી આપેલી છે, અને ઇફ કોલમ અને નેસ્ટેડ ઇફ કોલમ તમને બ્લેન્ક જોવા મળે છે. યસ, કેમ કે ઓલરેડી ડિસ્કસ આપણે એની કરી ચૂક્યા છીએ. તો આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું ઇફ એન્ડ અને ઇફ ઓરની. યસ, તો નોર્મલી તમારે ઘણીવાર એવી કન્ડિશન જરૂર ઊભી થાય, જેમ કે જે વિદ્યાર્થીઓના પર્સન્ટેજ 80% કરતાં વધારે હોય અને એ વિદ્યાર્થી સમર્પણ બ્રાન્ચ પરથી ભણેલા હોય, તો એમને ડિસ્કાઉન્ટ મળશે ફીઝમાં એક્સ્ટ્રા 50%. યસ, આવું તમે ઘણીવાર ઘણી જગ્યાએ તમે સાંભળતા હશો. તો કઈ રીતે કરી શકાય એ જોઈશું આપણે ઇફ એન્ડ લોજિકલ ફોર્મ્યુલામાં. તો હવે કન્સેપ્ટ સમજવા માટે આપણે કામ કરીશું H6L પર. તો સૌપ્રથમ આપણે લખીશું ઇક્વલ ટુ, ત્યારબાદ ઇફ કૌંસ કરીશું, ત્યારબાદ લખીશું એએનડી યાને કે એન્ડ, ફરીથી કૌંસ કરીશું. તમે જોઈ શકો છો તમને અહીંયા બે લોજિક જોવા મળે છે, 1, 2 અને બીજા અલગ અલગ ઘણા બધા તમે એડ કરી શકો છો, પણ અહીંયા આપણે વાત કરવાની છે ઓનલી બે લોજિકની. તો સૌથી પહેલો લોજિક આપણે એ હતું, જો સ્ટુડન્ટના માર્ક્સ 80 કે 80 કરતાં વધારે હોય તો આપણે સિલેક્ટ કરવું પડશે D6 સેલનું લોકેશન. અહીંયા કન્ડિશન મૂકીશું આપણે 80 કે 80 કરતાં વધારે હોય, ત્યારબાદ અલ્પવિરામ કરીશું, ત્યારબાદ આપણી બીજી કન્ડિશન, જો એ સમર્પણ નામની બ્રાન્ચમાં અભ્યાસ કરતો હોય તો એના માટે આપણે સિલેક્ટ કરીશું E6 સેલનું લોકેશન, ત્યારબાદ લખીશું ઇક્વલ ટુ અને ડબલ અવતરણ ચિહ્નમાં લખીશું સમર્પણ. ડબલ અવતરણ ચિહ્ન ક્લોઝ કરીએ, ત્યારબાદ કૌંસ ક્લોઝ કરીએ. હવે તમારે એન્ડ પોર્શન પૂરો થયેલો જોવા મળે છે, ત્યારબાદ હવે આપણે એન્ડ કરવાનું છે ઇફ પોર્શન. તો જે તમારે કન્ડિશન ટ્રુ લાવવાની હોય એ લખીશું, જેમ કે અહીંયા આપણે લાવવાની હતી, જો માર્ક્સ 80 કરતાં વધારે હોય અને સમર્પણ બ્રાન્ચમાં અભ્યાસ કરતો હોય તો એને ડિસ્કાઉન્ટ મળશે 50%, નહીં તો 0. ત્યારબાદ કૌંસ પૂરો કરીએ અને એન્ટર પ્રેસ કરીએ. યસ, તમે જોઈ શકો છો તમને આન્સર મળે છે 50, યાને કે એને ડિસ્કાઉન્ટ મળશે 50%, કેમ કે અહીંયા સ્ટુડન્ટની બંને શરતો ફૂલફિલ થાય છે. તમે જોઈ શકો છો એમના પર્સન્ટેજ પણ 80 કરતાં વધારે છે અને એની બ્રાન્ચ સમર્પણ છે, યાને કે બંને કન્ડિશન ટ્રુ હોવાને કારણે અહીંયા તમને આન્સર મળે છે 50. યસ મિત્રો, તો આવી રીતે ઇફ એન્ડની મદદથી તમે કંઈક આ ટાઈપનું કામકાજ કરી શકો છો. તો મિત્રો, આવી રીતે બધા ફંક્શન તમારે બધા સેલ પર લાગુ પાડવાની જરૂર નથી, કેમ કે એક્સેલમાં ઓલરેડી આપને ફેસિલિટી મળે છે. જો તમે એક્સેલમાં ફંક્શન એપ્લાય કરી દીધું હોય તો તમારે સિમ્પલી તમે એના એન્ડ પર તમારે ડબલ ક્લિક કરવાનું છે, એટલે તમે બધા સેલમાં આન્સર મેળવી શકશો. યસ, તમે જોઈ શકો છો અહીંયા તમને બધા સેલમાં આન્સર મળે છે 0. એનું કારણ એક જ છે, બધા સેલમાં કન્ડિશન ફૂલફિલ થયેલી નથી. જેમ કે તમે જોઈ શકો છો રાજ નામના સ્ટુડન્ટને પર્સન્ટેજ 82 છે, યાને કે પહેલી કન્ડિશન સાચી છે પરંતુ બીજી કન્ડિશન ખોટી છે, કેમ કે અહીંયા સમર્પણ બ્રાન્ચમાં એ અભ્યાસ કરતો નથી. સેમ આવી રીતે બધી કન્ડિશનમાં તમને કન્ડિશન ફૂલફિલ થયેલી જોવા મળતી નથી. તમે જોઈ શકો છો દિશાંત નામના સ્ટુડન્ટમાં એમના પર્સન્ટેજ 80 અપ નથી, પરંતુ બ્રાન્ચ એમની સમર્પણ છે, પરંતુ અહીં એક કન્ડિશન રોંગ હોવાને કારણે આન્સર આવે છે 0, યાને કે એનું ડિસ્કાઉન્ટ થશે 0. મિત્રો, ઘણીવાર તમારે કંઈક આ ટાઈપનું પણ કામકાજ કરવાનું થાય, તમારે બંને કન્ડિશન ટ્રુ કરવાની જરૂર નથી, કોઈ બી એક કન્ડિશન તમારી ટ્રુ થતી હોય તો પણ તમારે 50% ડિસ્કાઉન્ટ આપવું હોય તો એ પણ પોસિબલ છે. તો એના માટે તમારે ઇફ ફોર્મ્યુલા વાપરવાનું નથી, પણ આપણે વાપરીશું ઇફ ઓર લોજિકલ ફોર્મ્યુલા. તો સિમ્પલી આપણે અત્યારે કામકાજ કરીશું I6L પર. ઇક્વલ ટુ લખીએ, ત્યારબાદ લખીશું ઇફ, ત્યારબાદ કરીએ કૌંસ, હવે લખીશું આપણે ઓર,
काउस करिए तमे जोई शको छो सेम तमने इफ एंड नी जेम तमने अलग अलग लॉजिक जोवा मळे छे। तो अहीं आपणे शरूआत में आपणे लॉजिक आपी दईए परसेंटेज सेल नी। जो आ सेल नी किंमत 80 के 80 करता वधारे होय अने बीजी कंडीशन आपीए जो आ सेल नी वेल्यू समर्पण होय तो 50% नहीं तो 0। यस तमे जोई शको छो तमने आंसर जोवा मळे छे I6 सेल पर 50%। यस यानी कि 50% डिस्काउंट मळशे मिलन नामना विद्यार्थीने। तो हवे आ फंक्शन आपणे लागू पाड़िए बधा सेल पर। यस तमे जोई शको छो तमने शुभम नामना विद्यार्थीमां 0% डिस्काउंट मळे छे। એનું કારણ એક જ છે, બંનેમાંથી એક પણ કન્ડિશન ફૂલફિલ થયેલી નથી। પણ તમે જોઈ શકો છો અહીંયા રાજ નામના સ્ટુડન્ટની કન્ડિશન ફૂલફિલ થયેલી છે। એનું કારણ એક જ છે, પર્સન્ટેજ નામની એની કન્ડિશન ટ્રુ થયેલી છે, કેમ કે 80% કરતાં વધારે એમના ટકા છે। પરંતુ તમે જોઈ શકો છો બ્રાન્ચ એની સમર્પણ નથી, પરંતુ અહીં બેમાંથી એક કન્ડિશન ફૂલફિલ થવાને કારણે એમને 50%નું ડિસ્કાઉન્ટ મળેલું છે। સેમ તમે જોઈ શકો છો નીચે તમને દિશાંત નામના સ્ટુડન્ટમાં પણ તમને એ જ વસ્તુ જોવા મળે છે। તમે જોઈ શકો છો એમની બ્રાન્ચ સમર્પણ છે, પરંતુ પર્સન્ટેજ 80 અપ નથી। પરંતુ તમે જોઈ શકો છો એક કન્ડિશન ટ્રુ હોવાને કારણે એમને ડિસ્કાઉન્ટ મળેલું છે 50%। આવી રીતે મિત્રો ઇફ એન્ડ અને ઇફ ઓર લોજિકલ ફોર્મ્યુલાની મદદથી તમે લોજિકલ કામ કરી શકો છો એક્સેલમાં। જ્યારે તમારે કોઈ બે કન્ડિશનમાંથી એક કન્ડિશન ટ્રુ કરવાની વાત આવે ત્યારે તમારે વાપરવાનું છે ઇફ ઓર, અને જ્યારે તમારે બંને કન્ડિશન ફૂલફિલ કરવાની હોય ત્યારે તમારે વાપરવાનું છે ઇફ એન્ડ। તો મિત્રો આશા રાખું છું આ વિડીયોમાં તમને કંઈક નવી ઇન્ફોર્મેશન મળી હશે, જેની મદદથી તમારું એક્સેલનું કામકાજ થશે સરળ। તો મળીશું કંઈક નવા ટોપિક સાથે આવનારા વિડીયો પર। થેન્ક યુ, આભાર।